खेड़ब्रह्मा नगरपालिका द्वारा મૂકવામાં આવેલ શૌચાલયમાં ખંભાતી તાળા ક્યારે ખુલશે તેની રાહ જોતી જનતા। 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મૂકવામાં આવેલા આ શૌચાલયો છેલ્લા 3 મહિના બાદ બિનઉપયોગી હાલતમાં જોવા મળ્યા છે। જાણે કે કોઈની રાહ જોતા હોય, ઉદ્ઘાટનની રાહ જુએ કે શું, તેવા અનેક સવાલો ટોક ઓફ ધ ટાઉન બન્યા છે। ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા સરદાર પટેલ રોડ પર લોકોની સુવિધાઓ માટે અને લોકઉપયોગી અર્થે 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મૂકવામાં આવેલ જાહેર શૌચાલયમાં છેલ્લા 3 મહિનાથી ખંભાતી તાળા લાગેલા હોવાથી તેનો ઉપયોગ થઈ શકતો નથી અને બિનઉપયોગી હાલતમાં જોવા મળી રહ્યા છે। સરદાર પટેલ રોડ ખેડબ્રહ્મા વિસ્તારનો મુખ્ય અવરજવર કરવાનો માર્ગ છે। અહીં સરકારી કચેરીઓ, તમામ બેંકો, અન્ય દવાખાના પણ આવેલા છે, જેથી લોકોનો આ રોડ પર ઘસારો વધુ પ્રમાણમાં રહેતો હોય છે। આ રોડ પર કોઈ જાહેર શૌચાલય ન હોવાના કારણે લોકોને ખૂબ જ તેની તકલીફ પડી રહી છે। છેલ્લા 3 મહિના પહેલાં લોકોના ઉપયોગ માટે નગરપાલિકા દ્વારા વિસ્તારમાં શૌચાલય મૂકવામાં આવેલા છે, પરંતુ મૂકવામાં આવેલા આ શૌચાલયનો ઉપયોગ થઈ શકતો નથી કારણ કે તેની ઉપર ખંભાતી તાળા લાગેલા છે। આ ખંભાતી તાળા લાગેલા હોવાને લઈને આ શૌચાલયો બંધ હાલતમાં પડી રહ્યા છે। લોકોમાં ચાલતી ચર્ચા મુજબ શોભાના ગાંઠિયા સમાન મૂકવામાં આવેલા શૌચાલય કયા કારણોસર ખુલ્લા મૂકવામાં આવ્યા નથી અને તેને ક્યારે ખોલવામાં આવશે તે એક પેચીદો પ્રશ્ન બની રહ્યો છે। લોકોની માંગ છે કે તેને લાગતા વળગતા અધિકારીઓ દ્વારા સત્વરે ખોલવામાં આવે અને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવે, જાહેર જનતાને પડતી મુશ્કેલીનું નિવારણ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। બંધ થાય એટલે પછી અમારા બહારના લોકો આવીએ તો આ દિવાલ પાછળ એકી કરીએ, ઊભા ઊભા લોકો દેખાય, સાહેબ આ શું કરવાનું, અમારે એટલી બધી તકલીફ છે, આમ સરંડાસ મૂતરડી બધું બંધ છે। હા, નગરપાલિકો પછી આ સુધાન આવે છે કે નથી આવતા કે આ શું છે એ અમને ખબર નથી સાહેબ। નગરપાલિકા દ્વારા સરદાર રોડ ઉપર જે શૌચાલય મૂકવામાં આવે છે જાહેર જનતા માટે, એ શૌચાલય આજની તારીખે 2-3 મહિનાથી બંધ છે, તો આ બાબતે આપનું શું કહેવું થાય છે? નરેન્દ્ર મોદી સાહેબનું એક વિઝન હતું કે જેના અંદર એમને એક સ્કીમ ચલાવી હતી કે ખુલ્લામાં શૌચ કરનાર લોકોની જે પણ તકલીફો હતી એ દૂર કરી અને દરેકના ઘેર એક શૌચાલય ફાળવેલું હતું, અને એના અંદરથી જોવા જઈએ તો આજની તારીખની અંદર નગરપાલિકાએ એ વિઝન ઉપર એક પેલું કહીએ ને કાળું પોતું મારી દીધું છે। નરેન્દ્ર મોદી સાહેબ એક દીર્ઘદ્રષ્ટિ ધરાવનાર વડાપ્રધાન છે આપણા માનનીય, તો એમની સામે જોવા જઈએ તો એમના જે નીચેના કર્મચારીઓ કહો કે એમના નીચેની નગરપાલિકાઓ કહો, એ તમામે તમામ ભ્રષ્ટાચાર એટલી રીતે હકંદે ખરડાયેલો છે કે જેમનું કંઈક કહેવું એ કોઈ ખબર જ નથી પડતી કે એમના માટે કયા શબ્દો વાપરવા। જ્યારે આજે ખેડબ્રહ્મા સરદાર પટેલ રોડ ઉપર કોઈ પણ જગ્યાએ શૌચાલયની વ્યવસ્થા ન હતી, છેલ્લા 3 મહિના પહેલાં અહીંયા આગળ જ્યારે શૌચાલય બનાવવામાં આવ્યું ત્યારે અમને એમ લાગ્યું કે ખરેખર નગરપાલિકાએ બહુ સરાહનીય કામગીરી કરી છે કે જ્યારે અહીંયા આગળ વાસ્તવિકતાની અંદર કે ખેડબ્રહ્માની અંદર આવનારી બહારની પ્રજા તેમજ લોકલ વેપારી કે તેમજ બેંકની અંદર આવનારી પ્રજા ને એક સવલત ઊભી કરી આપી હતી, પણ છેલ્લા 3 મહિનાથી આ શૌચાલય જે બનાવવામાં આવ્યું છે એ કયા કારણસર બંધ રાખવામાં આવ્યું છે? કોઈ મિનિસ્ટરના રાહ જોવાઈ રહી છે કે પછી કોઈ એમના કોઈ નવા જાહેરાત કે પ્રોગ્રામ એના અંદર એમની કોઈ નવી કોઈ યોજના લોન્ચ કરવાની છે કે જેના અંદર ગ્રાન્ટની અંદર બતાવવાનું છે? શૌચાલય ખોલી તો ક્યાં છે? ખોલવા માટે નગરપાલિકાને આડકતરી રીતે આપણે અલ્ટિમેટમ આપ્યું છે કે જો 3 દિવસની અંદર નગરપાલિકાને આ જે ખંભાતિયા તાળા જો ખોલવામાં નહીં આવે તો 3 દિવસની અંદર પ્રજાના સમકક્ષ જઈ અને આપણે જાહેરમાં તાળા ખોલી દઈશું। અને બીજું કે જે જગ્યાએ તમે શૌચાલય જોઈ રહ્યા છો એ જગ્યા બાજુમાં તમે જોઈ શકો છો કે બોર્ડ મારવામાં આવ્યું છે સ્વચ્છ સુરક્ષા, સ્વચ્છ સુરક્ષા ખેડમાં નગરપાલિકા સ્વચ્છતા 6 સાલ બેમિસાલ,
બરોબર, અને એની બાજુમાં તમે ગંદકીના ઢેર જોઈ શકો છો. આ ગંદકીના ઢેર એમને એમ કરવામાં નથી આવ્યા, અહીંયા આગળ એક વિપુલ કંપનીનું જાયન્ટ પબ્લિસિટી બોર્ડ મારવામાં આવ્યું છે, જ્યારે આની જગ્યાએ પહેલાં અહીંયા આગળ કચરા પેટી મૂકવામાં આવતી હતી, કે જેના કારણે લોકો અહીંયા આગળ કચરો નખતા હતા અને કચરો નખવાના કારણે અહીંયા આગળ કચરો લોકો નખવાની આદત